જંબુસર વિધાનસભાના આમોદ ખાતે આવી ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. આમોદ ખાતે ચાર રસ્તા ઉપર નેશનલ હાઇવે નંબર 64ના નવા બનેલા રોડનું સાંસદ મનસુખભાઈ વસાવાએ રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ આમોદ શહેર તથા તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી, જે ચાર રસ્તાથી નીકળી બહુચરાજી મંદિર પહોંચી હતી. બહુચરાજી મંદિર ખાતે સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડીકે સ્વામી તથા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટુદરિયાએ માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ બહુચરાજી માતાજીના પટાંગણમાં કાર્યકરો તથા મતદારોને સંબોધન કર્યું હતું. લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાને 5,50,555 મતે જીતાડવા મતદારોએ વચન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મનસુખ વસાવા સમગ્ર દેશમાં એકમાત્ર એવા ઉમેદવાર હશે કે જે સતત 7મી વાર ભાજપમાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે તેમણે પણ સતત 7મી વાર લોકસભાની ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ કાર્યકરોને ઘરે ઘરે પહોંચી કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળેલા લાભોની વાત કરી વોટ માંગવા આહવાન કર્યું હતું. કાર્યક્રમમાં ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ પામનાર 2 શિક્ષકોના પરિવારને 28 લાખની સહાયના ચેક સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં રાજેશભાઈ નાગજીભાઈ પરમાર તેમજ ગુલાબસંઘ કાભાઈભાઈ મકવાણાના પરિવારને 14 લાખના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણી દેશના મુદ્દા ઉપર લડાઈ રહી હોવાનું જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસની સરકારમાં ભૂતકાળના શાસકો વખતે દેશની સ્થિતિ ખરાબ હતી, દેશની સરહદો ખુલ્લી હતી, પાકિસ્તાન ચીન બાંગ્લાદેશથી ઘૂસપેઠિયા ઘૂસી જતા હતા, કહી આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના ઉમેદવાર સામે નિશાન તાકતા જણાવ્યું હતું કે ચૈતર વસાવા સાથે રોહિંગ્યા ફરજ છે, ધ્યાન આપજો, એવી મતદારોને ટકોર કરી હતી. લોકસભાના ઉમેદવાર સાથે આમોદ તાલુકાના ભાજપના પ્રમુખ વિમલ પટેલ, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, મહામંત્રી ભીખાભાઈ લીંબચિયા, પ્રમોદ પટેલ, આમોદ પાલિકા પ્રમુખ જલપા પટેલ તેમજ નગરસેવકો સાથે કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સરકારની, રાજ્ય સરકારની, ભારત સરકારની જે યોજનાઓ છે હજુ પણ આચારસંહિતા લાગે એના પહેલા આ બધા જ એકમો નગરપાલિકા તાલુકા પંચાયત કે જે બધા જેની જવાબદારી છે, બધા જ લોકો જે વિકાસના કામો જે અધૂરા હોય ઝડપથી પૂર્ણ કરે અને આખી વિધાનસભામાંથી જે પાછલા વખતનો જે રેકોર્ડ છે એ રેકોર્ડ તોડવાનો છે અને વિધાનસભામાંથી વધુમાં વધુ લીડ મળે એવા બધાએ સહારે પ્રયત્ન કરવાના છે. જૂના કાર્યકર્તા, નવા કાર્યકર્તા, નવા હોદ્દેદારો, જૂના પૂર્વ હોદ્દેદારો, આ બધાના એક સમન્વયથી, એકબીજાના વિચાર વિમર્શથી પાર્ટીની વિચારધારા લઈને પાર્ટીના કામો જે થયેલા છે, સરકારની યોજનાઓ છે, લોકો સુધી લઈ જઈને ભારતીય જનતા પાર્ટીને મત કઈ રીતના મળે એ અંગેનું આજે માર્ગદર્શન આપવામાં આવ્યું. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે પ્રકારે આજે કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અમારા બધાને ખૂબ શાંતિથી લોકોએ સાંભળ્યા એ જોતાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પાર્ટીની અપેક્ષા મુજબ આ જંબુસર વિધાનસભામાં સારામાં સારા અમને મત મળશે. પાર્લામેન્ટરી બોર્ડનો હું ખરેખર ખૂબ ખૂબ હું આભાર માનું છું. આભારના શબ્દો મારી પાસે નથી, પરંતુ મારા તાલુકાના સંગઠનના લોકો, જિલ્લાના સંગઠનના લોકો અને આ બધાની જે રજૂઆત થઈ અને જે ભૂતકાળની અંદર જે કરેલા કામો પણ સરકારે ધ્યાનમાં લીધા છે, સંગઠન પ્રદેશ નેતૃત્વ જે સેન્ટ્રલ નેતૃત્વ એને પણ નોંધ લીધી હશે અને એને ધ્યાનમાં રાખીને મારી 7મી વખત પસંદગી કરી છે. મારા પર જબરજસ્ત મોટો પાર્ટીએ ભરોસો રાખ્યો છે. હું આ હંમેશા ક્યારેય ભૂલી ન હોઉં, ભૂલી શકું તેમ નથી અને પાર્ટીની વફાદારીપૂર્વક પાર્ટી મારી પાસે જે અપેક્ષા રાખે છે એ પૂર્વક પાર્ટીનું સંગઠન પણ મજબૂત બને એના માટે કાળજી રાખીશ અને સરકારની જે યોજનાઓ છે ખાસ કરીને ગરીબ કલ્યાણકારી જે યોજના છે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેના માટે ખૂબ ચિંતિત છે અને જેના માટે સખત મહેનત કરે છે એવી યોજના, મોદીની ગેરંટીવાળી યોજના લોકો સુધી પહોંચે, જન જન સુધી પહોંચે એના માટે મારા પૂરા પ્રયાસ રહેશે. ચૂંટાયેલા લોકો એને સાથે મળીને લોકો સુધી અમે સરકારની યોજના પહોંચાડી છે, લોકોના કામો કર્યા છે, એટલે વસાવતું વસાવા
એ જે હશે, પણ પાર્ટીની વિચારધારાના આધારે, સરકારના કરેલા કામોના આધારે આ ચૂંટણી અમે જીતવાના છે.